A very good morning, dear friends. A welcome back to a lecture series of Animal Behavior and Economic Zoology. In the previous lecture, we discussed about social behavior of honeybee. Today, we will discuss about social behavior of termites. Now, its introduction. Introductions of termites. Termites, commonly called as white ant. See, termites એટલે શું સૌથી પહેલા એ તમને ખ્યાલ હોવો જોઈએ. Termites એટલે કે ઉધઈ, કે જે આપણા ફર્નિચરમાં, એગ્રીકલ્ચર ફિલ્ડ પર, કે પછી ઘણા ટાઈમથી કોઈ લાકડું છે એ પડેલું હોય તો એની ઉપર જે ઉધઈ જામી જાય છે, આપણે ઉધઈના રાફડા બનાવતા હોય છે, ઉધઈ હોય છે, તો ટર્માઇટ્સ એટલે ઉધઈ થઈ, બરાબર છે? તો ટર્માઇટ્સને કે ઉધઈને એ બીજા શબ્દમાં કોમનલી કોલ્ડ એઝ, એટલે કે બીજા શબ્દમાં આપણે કહી શકીએ વ્હાઇટ આન્ટ, એક સફેદ કીડી. હવે કેવી હોય છે ટર્માઇટ? કેવી હોય છે? ઇટ્સ અ સોફ્ટ બોડી. એની બોડી કેવી છે? એકદમથી સોફ્ટ હોય છે, અને જોડે જોડે સોશિયલ એન્ડ પોલિમોર્ફિક ઇન્સેક્ટ છે. સોશિયલ ઇન્સેક્ટ તો છે જ, કારણ કે જેમ હનીબી છે એ સોશિયલી છે, એ જ રીતના ટર્માઇટ્સ પણ સોશિયલી છે. અને કેવી છે? પોલિમોર્ફિક ઇન્સેક્ટ છે. પોલિમોર્ફિક એટલે શું? તો કે અલગ અલગ એના સ્ટ્રક્ચર ધરાવતી હોય એવી. જેમ કે આપણે પોલિમોર્ફિઝમ્સ આવેલું હતું હનીબીના લેક્ચરની અંદર, કે જેનું સ્ટ્રક્ચર છે સૌથી પહેલા કેવું હોય છે? તો કે જ્યારે એગ હોય ત્યારે એગ જેવું હશે, સિલિન્ડ્રિકલ એન્ડ થોડું કર્વડ હશે. પછી નેક્સ્ટ લેવલ કયો હશે, નેક્સ્ટ સ્ટેજ કયો હશે? તો એ છે લાર્વાનું, એન્ડ નેક્સ્ટ વન ઇઝ પ્યુપા, અને છેલ્લે આવશે એડલ્ટ. હવે જો લાર્વા, પ્યુપા અને એડલ્ટ આ ત્રણેયના સ્ટ્રક્ચરની અંદર ફેરફાર છે, એટલે શું થશે? ધેટ ઇઝ કોલ્ડ ઇઝ પોલિમોર્ફિક. ઇટ હેવિંગ અ ટુ પેર ઓફ સિમિલર ડેસિડ્યુઅલ સ્વિંગ્સ. હવે જે ટર્માઇટ્સ છે એની જોડે વિંગ્સ છે, પાંખો છે, પણ કેવી છે? ડેસિડ્યુઅસ છે. ડેસિડ્યુઅસ એટલે શું? તો કે આપણે છઠ્ઠા સાતમા ધોરણની અંદર અલગ અલગ જંગલો વિશે ભણેલા હતા, જેમ કે શંકુદ્રમ જંગલો હોય, રેન ફોરેસ્ટ જંગલો હોય, વર્ષાવનના જંગલો હોય છે, હે ને? આપણું જે ગીરનું જંગલ છે કેવું છે? ડેસિડ્યુઅસ જંગલ છે, કે જે ઉનાળાની અંદર એના જે પાંદ છે એ ખરી જતા હોય અને ચોમાસાની અંદર પાછા એ આવી જતા હોય. આ જે વસ્તુ છે એને ડેસિડ્યુઅસ કહેવાય. અહીંયા આગળ જે ટર્માઇટ્સ છે એને પણ એ રીતના જ છે. એક ટાઈમ માટે આફ્ટર મેટિંગ એના પાન, એના જે વિંગ્સ છે એ કેવા થઈ જશે? તો કે શેડ થઈ જશે, અને અગેન એનો જ્યારે મેટિંગ ટાઈમ આવશે ત્યારે એના વિંગ્સ છે એ કેવા થઈ જશે? પાછા એ આવી જશે. ધેટ ઇઝ ધ ડેસિડ્યુઅસ વિંગ્સ. લાઈવ ટુગેધર ફોર્મિંગ અ લાર્જ કોમ્યુનિટીઝ. એકબીજા જોડે રહેતો છે અને કેવી રીતના રહે છે? તો કે લાર્જ કોમ્યુનિટીઝની અંદર રહે છે. ધ ટર્માઇટ્સ હાવેવર આર among the most destructive insects so far as man is concerned, but in the nature they help in decomposing the dead vegetation and enriching the soil. Termites che a most destructive insect che. Destructive એટલે કે વિનાશકારી. અને એક બાજુથી એ હેલ્પફુલ પણ છે,
કે ને સોઇલને. કઈ રીતના? તો કે જે સોઇલની અંદરની જે ભાગની અંદર પડેલા છે લાકડા છે કે કોઈ પણ વેજીટેશન છે, કોઈ પણ વેજીટેટિવ સબસ્ટન્સીસ છે, કોઈ પણ પર્ણો છે, આ જે સબસ્ટન્સીસ છે એને એ કાપી કાપીને અને એકદમથી ફર્ટાઇલ કરી દેશે, એક પર્ટિક્યુલરલી ખાતર બનાવી દેશે, ડિકમ્પોઝ કરી નાખશે. એને પર્ણો છે કે બ્રાન્ચ છે, કોઈ લાકડું છે, આવી જે વસ્તુ છે એને શું કરશે? ડિકમ્પોઝિંગ કરી નાખશે. સો ધેટ મીન્સ ટર્માઇટ્સ ઇટ્સ એ હેલ્પ ફોર ધી એન્ડરિચિંગ ધ સોઇલ. સોઇલને ફળદ્રુપ બનાવવા માટે ટર્માઇટ્સ છે એ ઉપયોગી છે. થ્રુ ધ ટર્માઇટ્સ આર કોલ્ડ વ્હાઇટ આન્ટ. હવે ટર્માઇટ્સ ને વ્હાઇટ આન્ટ તો કહેવાય છે, બટ ધે આર નાઇધર કમ્પ્લીટલી વ્હાઇટ ઇન કલર નોર આન્ટ. એ કમ્પ્લીટલી વ્હાઇટ કલરની પણ નથી અને એ કમ્પ્લીટલી આન્ટ પણ નથી. વન કેન ઇઝીલી ડિફરન્શિએટ ધીઝ ફોર્મ્સ આન્ટ બાય ધ એબસેન્સ ઓફ એ કન્સ્ટ્રિક્શન્સ ઓર પેન્ડુકલ્સ બિટવીન ધ થોરેક્સ એન્ડ ધ એબડોમેન. અહીંયા આગળ ઇઝીલી એ ડિફરન્ટ ક્યારે પડી જાય છે કે અલગ ક્યારે પડી જાય કે ને અલગ ટર્માઇટ્સ અને જે આંટ છે એ બંને વચ્ચેનો ડિફરન્શિયલ આપણે જોવું હોય તો અહીંયા આગળ જે પેન્ડુકલ્સ છે, પેન્ડુકલ્સ એટલે કે અહીંયા આગળ મુખ્ય જે પાછળનો ભાગ હોય છે એ કે જે થોરેક્સ એટલે કે છાતીનો ભાગ અને એબડોમેન એટલે કે પેટના ભાગની વચ્ચે આવેલો હોય છે એ. સો અહીંયા આગળ કન્સ્ટ્રિક્શન્સ એટલે કે સંકોચન થયેલો, અહીંયા આગળ જે સંકોચન થયેલો ભાગ છે કયો ભાગ? તો કે છાતીનો ભાગ અને એબડોમેનની વચ્ચેનો જે ભાગ આવેલો છે એ એકદમથી સંકોચન થયેલો હોય છે. અને આ જે ભાગ છે એ કીડીના ભાગની અંદર નથી આવેલો હતો. સો ઇન એડિશન ટુ સમ અધર મોર્ફોલોજીકલ એન્ડ બિહેવિયર કેરેક્ટરિસ્ટિક્સ, બીજા એના મોર્ફોલોજીકલ એટલે કે એનો જે સ્ટ્રક્ચરને રિલેટેડ છે એવું અથવા તો એની બિહેવિયરલ કેરેક્ટરિસ્ટિક્સની અંદરથી ને પણ આપણે એના ડિફરન્શિએશન થઈ શકે છે, આપણે એને ઓળખી શકીએ છીએ કે ભાઈ આ કીડી છે અને આ ટર્માઇટ્સ છે. હાવેવર મોર ધેન 1700 સ્પીસીસ ઓફ ટર્માઇટ્સ આર નોન ટુડે. અત્યાર સુધીમાં તો 1700 કરતા પણ વધી ગઈ હશે, બટ અત્યારે 1700 જેટલી સ્પીસીસ છે એ આપણે મળેલી છે, જેની અંદર કોમનલી જે સ્પીસીસ છે એ કેવી છે? તો કોમનલી સ્પીસીસ છે એની અંદર આપણે જોઈ મેક્રો ટર્માઇટ્સ, મેસ્ટો ટર્માઇટ્સ, અડન્ટો ટર્માઇટ્સ, કેલો ટર્માઇટ્સ, નેશ્યુટી ટર્માઇટ્સ, લ્યુકો ટર્માઇટ્સ, કોપ્ટો ટર્માઇટ્સ, એકોટર્મોપ્સિસ એન્ડ ઝૂ ટર્મોપ્સિસ. આ બધી જ સ્પીસીસ છે એ કેવી છે? તો કે કોમન છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન ઇઝ સિસ્ટમેટિક પોઝિશન. તો સિસ્ટમેટિક પોઝિશન લગભગ તમે FISY માં જોયેલું જ હશે, એના ક્લાસિફિકેશન, ઇન્સેક્ટનું ક્લાસિફિકેશન જોઈએ તો ક્લાસ ઇન્સેક્ટાની અંદર જ બધા વસ્તુ આવે છે, હે ને? અને એનું ફાઇલમ જોઈએ તો કેવું છે? તો કે આર્થ્રોપોડા છે. ઓકે, તો આ ફાઇલમ આર્થ્રોપોડા છે, ક્લાસ ઇન્સેક્ટા છે, અને એનો જે સબ ક્લાસ છે
તો એ છે ટેરેગોટા છે, અને એનો જે ડિવિઝન છે એક્ઝોપ્ટેરેગોટા છે, ઓર્ડર છે એનો આઇસોપ્ટેરા, અને ટાઈપ છે એનું ટર્માઇટ. નાઉ હેબિટ અને હેબિટેટ ઓફ ટર્માઇટ્સ, એની હેબિટ કેવી હશે કે પછી એનું હેબિટેટ કેવું હશે, એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. ધ ટર્માઇટ્સ આર નોક્ટરિયલ. હવે નોક્ટર્નલ એટલે શું? તો કે નિશાચર હોય એવું. એન્ડ ધે આર પ્રિફર ટુ લાઈવ ઇન એટર્નલ ડાર્કનેસ. એ સૌથી વધારે શું પ્રિફર કરશે? તો કે ડાર્કનેસ ને સૌથી વધારે પ્રિફર કરશે. કઈ બી એને ફૂડ ગેધરિંગ કરવા જવાનું હોય કે બહાર નીકળવાનું હોય કે પછી એનો રાફડો છે એટલે કે મોલ્ડ છે એ બનાવવાનું હોય, તો મોસ્ટ ઓફલી એ ક્યારે વર્કિંગ કન્ડિશનમાં છે? તો કે એ સૌથી વધારે વર્ક કરતું હશે રાતના ટાઈમે. ધે કેન નોટ વિથસ્ટેન્ડ ધ એક્સપોઝર ઓફ ડ્રાયર. એ વિથસ્ટેન્ડ એટલે કે ટકવું, કે એક જગ્યાએ ઊભું રહેવું એવું, બરાબર છે? સો ધે કેન નોટ વિથસ્ટેન્ડ ધ એક્સપોઝર ઓફ ડ્રાય એર. એ કેવી જગ્યાએ નથી ટકતા? તો કે જ્યાં આગળ સૌથી વધારે ડ્રાય એર એક્સપોઝ થતી હોય, સૂકી હવા જ્યાં આગળ વધારે હોય, જ્યાં આગળ ભેજ વગરની હવા હોય. ભેજ વગરની હવા કેવી હોય? તો ડ્રાય એર હોય. તો જ્યાં આગળ સૌથી વધારે ડ્રાય એર હોય તેવી જગ્યાએ એ ટકતા નથી. ધેરફોર ધે કન્સ્ટ્રક્ટેડ ટનલ ઇન ધ અર્થ એન્ડ વુડ. આના કારણે જ એની જે ટનલ છે એ ક્યાં આગળ બનાવશે? તો કે અર્થની અંદર, એટલે કે જમીનની અંદર બનાવશે, અથવા તો લાકડાની અંદર બનાવશે. ધ ટર્માઇટ્સ આર બેસ્ટ નોન અ નેસ્ટ બિલ્ડિંગ ઇન્સેક્ટ. ટર્માઇટ્સ છે એ સારામાં સારું એનો નેસ્ટ બિલ્ડ કરે છે. શું કામ એને? કારણ કે એ જે ટર્માઇટ્સની અંદર છે, આપણે એમ કે ખાલી રાફડો જ છે, બટ રાફડાની અંદર, આપણે આગળના લેક્ચરમાં આવશે, રાફડાની અંદર એક સ્પેશિયલી કિંગ અને ક્વીન માટેનો પર્ટિક્યુલરલી રૂમ હોય છે. રૂમ એટલે કે એક પર્ટિક્યુલરલી એરિયા હોય છે. એની જ ક્લીન અને નીટ, એની જ અંદર ક્લીન અને નીટ પાથવે હોય છે, એની અંદર રસ્તા હોય છે, અને જે ક્લીન અને નીટ હોય છે. પછી સ્ટોર રૂમ હોય છે, એ જ રીતના સોલ્જર રૂમ હોય છે, એ જ રીતના જે કિંગ અને ક્વીનનો જે રૂમ છે એની બાજુમાં જ એસ્પેશિયલી ફંગલ્સ ગાર્ડન બનાવતા હોય છે. જે ઉદય છે એ બગીચો હોત બનાવે છે. આપણે જોવા ના જવાય રાફડાની અંદર, કે પછી હાથ નાખીને એમ ના કહેવાય કે આ બગીચો છે કે નથી, પણ બગીચો બનાવે છે ખરા. એની અંદર અલગ અલગ રૂમ પણ હોય છે, એના જે રસ્તા હોય એ ક્લીન અને નીટ હોય છે. હવે એ નુકસાની શું કરે છે? તો એક નુકસાની એ કરે છે કે જે ગ્રાસીસ છે, કે વેજીટેશન છે, કે પછી કોઈ પણ ક્રોપ છે, એને નીચેના ભાગમાં જ્યારે ટનલ ગાળતું હોય ને, ટનલ બનાવતું હોય ને, ત્યારે એ રૂટને પણ કાપી નાખે. ઓબ્વિયસલી મૂળ કપાઈ જાય એટલે છોડ છે ઓટોમેટિકલી કેવું થઈ જાય, ડેડ થઈ જશે. ધે મેક ટનલ ઇન ધ ગ્રાઉન્ડ, અથવા તો જે ટનલ છે ગ્રાઉન્ડની અંદર તો બનાવે છે, પણ જોડે જોડે એ વુડની અંદર પણ બનાવે છે. બોર્ડ ઇન વુડ, ડેડ ટ્રીઝ, સ્ટ્રક્ચરલ ટિમ્બર્સ. સ્ટ્રક્ચરલ ટિમ્બર્સ એટલે કેવું? તો કે ફર્નિચર હોય એવી જગ્યા, ફર્નિચર હોય એવું. વુડન બિલ્ડિંગ્સ, કે લાકડાની જે બિલ્ડિંગ્સ હોય, કે ઘર હોય એની અંદર, આવી બધી જગ્યાએ એ એનું નેસ્ટ બનાવતી હોય છે. નેસ્ટ એટલે માળો નહીં, અહીંયા આગળ નેસ્ટ એટલે તમે
આપણે રાફડો સમજવાનું છે, અને રાફડાને આપણે મોલ્ડ પણ કહેવાય છે, અને ઘણા બધા રાફડાઓ હોય એને ટર્મિટેરિયા કહેવાય છે. બરાબર છે? એટલે નેસ્ટ એટલે તમે માળો ના સમજતા, કોઈ પણ પક્ષીનો માળો હોય એવું ના સમજતા. ઓકે, તો આ જે દર હોય છે, રાફડો હોય છે, કે ફર્નિચર છે, કબોર્ડ છે, તો એની અંદર પર્ટિક્યુલરલી એનું ઘર બનાવેલું હોય છે, ધેટ ઇઝ ધ નેસ્ટ. ઓકે, ધે ડિસ્ટ્રોય રૂટ ઓફ ગ્રાસીસ, વેજીટેશન એન્ડ ક્રોપ. મોર એડવાન્સ ટર્માઇટ્સ મેક હ્યુજ મોલ્ડ. એ મોટા મોટા રાફડા બનાવે છે, અને આ જે મોલ્ડ્સ છે એને ટર્મિટેરિયા કહેવામાં આવે છે. આ જે ટર્મિટેરિયા છે એ ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી વધારે જોવા મળે છે, અને સૌથી ઊંચા એ ત્યાં આગળ જોવા મળે છે. ટર્મિટેરિયાસ વિચ આર અપ ટુ 6 મીટર હાઈટ. 6 મીટર હાઈટ એટલે કેટલું થઈ? તો કે આપણા જે દરવાજો છે, ઘરનો દરવાજો છે એનું ડબલ. આપણે જે ઘરનો દરવાજો હોય એ કેટલો હોય છે? તો કે 3 મીટરનો હોય છે. અને એ પાછો ઉપર એટલો ને એટલો આપણે ઉપર હોય તો કેટલો થઈ જશે? 6 મીટરનો થઈ જશે. એટલે એક માળ જેટલા, આપણે એક માળ સમજી લઈએ, એટલું કરીએ 10 થી 12 જેટલું થઈ જાય. તો એક માળ જેટલા એના જે રાફડા હોય છે એ બનાવે છે. કેનાથી બનાવે છે? ધે આર મેડ બાય મડ. મડ એટલે ગાળો કે કાદવ, વુડ એન્ડ એક્સક્રેટ મિક્સ્ડ વિથ સલાઇવા. એની જોડે જોડે એ શું કરશે? તો કે સલાઇવા એટલે કે એની જે લાળ છે એને મિક્સ કરશે. Their wall become hard and rock. હવે જે આ બધી જ વસ્તુ જ્યારે મિક્સઅપ થશે, કઈક વસ્તુ મડ છે, વુડ છે અને એની સલાઈવા છે, એટલે એ એકદમથી કેવું થઈ ગયું? હાર્ડ એન્ડ રોક્સ થઈ જશે, એકદમ પથ્થર જેવું અને એકદમ કડક થઈ જશે. એને વુડ ઈટિંગ ટર્માઇટ્સ. અહીંયા આગળ વુડ ઈટિંગ ટર્માઇટ્સ છે તો એ કેવી હશે અને કઈ રીતના હશે? સો વુડ ઈટિંગ ટર્માઇટ્સને આપણે ટર્મોપ્સિસ કહી શકાય. હેવ નો વર્કર્સ. આ જે ટર્મિટેરિયસ છે, આ જે ટર્માઇટ છે, એની જોડે વર્કર્સ નથી રહેતા. એની જોડે વર્કર નથી રહેતા. દે ફોર્મ ગેલેરીઝ ઇન ડિકેઇંગ લોગ્સ. દે ફોર્મ ગેલેરીઝ ઇન ડિકેઇંગ લોગ્સ. ડિકેઇંગ એટલે સડી ગયેલું, લોગ્સ એટલે સડી ગયેલું. કોઈ પણ ઝાડની બખોલ હોય એને લોગ્સ કહેવામાં આવે છે. સો તે ક્યાં આગળ સૌથી વધારે એનું ટર્મિટેરિયા બનાવે છે? તો કે જે લોગ્સ છે એટલે કે સડી ગયેલા લાકડા હોય છે, કે પછી બહુ બધા ટાઈમથી લાકડાઓ પડેલા હોય છે, એની અંદર એ એનું નેસ્ટિંગ કરે છે. કેલોટર્માઇટ્સ, નિયોટર્માઇટ્સ એન્ડ મેસ્ટોટર્માઇટ્સ બોર ઇન્ટુ ડ્રાયવુડ. આ ડ્રાયવુડની અંદર બોર કરે છે. બોર એટલે તે ચિત્ર પાડવું. તો આપણા ફર્નિચરની અંદર જે ટર્માઇટ્સ જોવા મળે છે, આ 3 સ્પીસીસમાંથી એક ટર્માઇટ્સ હશે. સચ એઝ પોસ્ટ્સ, ફર્નિચર એન્ડ વુડન બિલ્ડિંગ. મેં તમને હમણાં કીધું એ રીતના કે ભાઈ કઈ રીતના જોવા મળશે? તો કે ઘણી બધી પોસ્ટેસ હોય છે, ફર્નિચર હોય છે, કે પછી વુડન બિલ્ડિંગ હોય છે એટલે લાકડાનું ઘર હોય છે, તો ત્યાં આગળ જોવા મળતી હોય છે. કેલોટર્માઇસિસ બોર ઇન્ટુ સ્ટીમ ઓફ ટી પ્લાન્ટ. જે કેલોટર્માઇટ્સ છે એ ફર્નિચરની અંદર તો જોવા મળે જ છે, પણ જોડે જોડે શ્રીલંકાની અંદર, ખાસ કરીને શ્રીલંકાની અંદર જે ટી પ્લાન્ટ છે, ચાના બગીચા હોય છે, તો એના સ્ટીમ છે, સ્ટીમ એટલે કે દાડખી. આ જે દાડખી છે એની અંદર બોર કરીને નેસ્ટિંગ કરતી હોય છે. લ્યુકોટર્માઇટ્સ એન્ડ કેપ્ટોટર્માઇટ્સ. આ બે જે ટર્માઇટ્સની સ્પીસીસ છે એ ક્યાં આગળ રહેતી હશે? અલાઈવ ઇન ગ્રાઉન્ડ એન્ડ થ્રુ ધ સોઇલ
they enter the woodwork of buildings. કઈ રીતના છે કે જમીનની અંદર એ રહેતી હશે, પણ એ જમીનને થ્રુ એ ક્યાં આગળ આવશે? તો કે વુડવર્ક્સ હોય કે જ્યાં આગળ ફર્નિચર હોય, જે લાકડાનો કબાટ હોય એ આપણે જમીન જોડે જોડાયેલો હોય તો ત્યાં આગળ હોય છે, હે ને? સો વુડવર્ક્સ ઓફ બિલ્ડિંગ્સ મેકિંગ પેસેજ ઓફ મડ ફોર કન્સલ્ટમેન્ટ. તો અહીંયા આગળ જે વુડવર્ક છે ત્યાં આગળ તો પહોંચી જ જશે, અને એ નીચેથી લઈ અને ઉપર સુધીનું એ કન્સલ્ટમેન્ટ કરશે. કન્સલ્ટમેન્ટ એટલે કે એક પર્ટિક્યુલરલી આવરણ બનાવશે. તમને ખબર હોય તો આપણે ઘણી બધી જગ વખત આપણે જોયેલું હોય કે પર્ટિક્યુલરલી ઉપરના ભાગે થોડું થોડું માટીનું આવરણ આવેલું હોય છે, એક લાઈન કરેલી હોય છે, લાઈન આવડે કરેલી હોય છે ટર્માઇટ્સ. તો એ પર્ટિક્યુલરલી કન્સલ્ટમેન્ટ જોવા મળતું હોય છે, મડ ફોર કન્સલ્ટમેન્ટ. મડ એટલે કે માટી કે કાદવ, તો માટીનું એ કન્સલ્ટમેન્ટ આવરણ કરેલું હોય છે. ઇન્ડિયન ટર્માઇટ્સ, હવે ઇન્ડિયન ટર્માઇટ્સ કઈ છે? ઓડોન્ટો ટર્માઇસિસ. સો ઓડોન્ટો ટર્માઇસ ઇન્ક્લુડ્સ બોથ અન્ડરગ્રાઉન્ડ ડ્વેલર્સ એન્ડ મોલ્ડ બિલ્ડર્સ, જે ઓડન્ટો ટર્માઇટ્સ છે એ બંને જગ્યાએ રહેશે. ડ્વેલર્સ એટલે કે ગ્રાઉન્ડની નીચે રહેવા વાળા, તો એ અન્ડરગ્રાઉન્ડમાં પણ રહેશે અને એનું મોલ્ડ બનાવીને પણ રહેશે, બહારને ભાગે રાફડો બનાવીને રહેશે. ઇન મોલ્ડ એન્ડ ટર્મિટેરિયાઝ ઇઝ અ મેજ ઓફ પેસેજીસ. અહીંયા ટર્મિટેરિયાની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોઈ છે જોઈ લે, તો મોલ્ડ્સ એન્ડ ટર્મિટેરિયા ઇઝ મેજ ઓફ પેસેજીસ, ચેમ્બર્સ, રોયલ ચેમ્બર્સ એન્ડ સ્પેશિયલ સેલ ફોર સ્ટોરિંગ ફૂડ. અહીંયા આગળ ચેમ્બર્સ છે, રોયલ ચેમ્બર છે. રોયલ ચેમ્બર કેના માટે હોય છે? કિંગ અને ક્વીન માટે. અને એની એક્ઝિટ બાજુમાં કલ્ટિવેટિંગ ફંગસ ગાર્ડન આવેલું હોય છે, નીચેટ બાજુમાં ફૂગનો બગીચો પણ બનાવેલો હોય છે. અ નોક્ટર્નલ ફોરેન પાર્ટીઝ ઓફ વર્કર્સ ગો આઉટ ટુ કલેક્ટ વેજીટેબલ ફૂડ વિચ ઇઝ સ્ટોર ઇન સ્પેશિયલ સેલ. જે રાતના ફોરેજિંગ પાર્ટીઝ હોય છે, ફોરેન પાર્ટીઝ હોય છે, એ કેવો શું કામ કરશે? જે બહારના, ખાસ કરીને બહારથી કામ કરવાવાળા જે વર્કર્સ હોય છે એ શું કામ કરશે? તો કે ફૂડ કલેક્ટ કરવાનું કામ કરશે. અને કલેક્ટ કરીને ક્યાં રાખશે? તો કે એને સ્પેશિયલ જે સેલ છે તો ત્યાં આગળ રાખશે. વર્કર્સ ગો અબાઉટ ટુ કલેક્ટ સીડ્સ. વર્કર્સ છે કેવા કેવા ફૂડ કલેક્ટ કરશે? સીડ્સ છે, ગ્રાસીસ છે અને વેજીટેબલ છે, આટલી વસ્તુ એ કલેક્ટ કરશે. ધે આર કટ અપ એન્ડ સ્ટોર્ડ ઇન સ્પેશિયલ સેલ ઓફ ગ્રેનરીઝ. ગ્રેનરીઝ એટલે કે જે ધાન્ય ભરવાની આપણે વખાર કહેવામાં આવે છે, તો એને ગ્રેનરીઝ કહેવાય છે. કટે તો અહીંયા આગળ હેબિટ અને હેબિટેટ આપણે જોયું. હવે જો અહીંયા આગળ અલગ અલગ સ્પીસીસ તમને જોવા મળે છે, તો આ જે અલગ અલગ સ્પીસીસ છે એની અંદર તમે જોશો તો મેક્રોટર્માઇસ છે, આ છે એકોટર્મોપ્સિસ, કોપ્ટોટર્મોપ્સ, મેસ્ટોસ્ટર્માઇસ, આ છે નેશ્યુટીટર્માઇટ્સ, આ ઇન્ડિયન છે ઓડન્ટોટર્માઇટ્સ. આવી કદાચ તમે કોઈ ઉદય જોયેલી હશે આ ટાઈપની, હે ને? તો આ રીતના એના અલગ અલગ સ્પીસીસ છે. નાઉ આ જે મોલ્ડ છે, ડાયાગ્રામ શોઈંગ ધ ટર્માઇટ્સ કોલોની. તો આ જે ટર્માઇટ્સ કોલોની છે
એની અંદર આપણે જોઈ તો આ જે વસ્તુ છે એ કોણ છે, તો કે અહીંયા સોલ્જર ઉભો છે કે જે એનું નીચેના ભાગનું રક્ષણ કરશે. એ જ રીતના સોઇલ બોરોવિંગ, આ નીચેના ભાગ છે બોરો કરેલું હોય છે, આ સ્પેશિયલ ઝીલ છે. પછી એ જ રીતના અહીંથી બહાર નીકળવું, એટમોસ્ફિયરની અંદર બહાર નીકળતો હોય છે. આ કોન્ક્રીટનો આખે આખો જે ભાગ છે એના આની જોડે જે કબોટ છે એ જોડાયેલો છે, એટલે આ કબોટની જોડે જોડે એ ઉપર ચડી જશે, હે ને. ચીમની ટુ રીચ ફૂડ, અહીં આગળ વુડ છે ત્યાં આગળ એને પહોંચવા માટેની ચીમની બનાવેલી છે. એ જ રીતના જે વુડ છે અહીંયા આગળ એને પર્ટિક્યુલરલી ડેમેજ કરેલું છે. આ શોલ્ડર છે કે જે ગાર્ડન ગાર્ડ કરે છે, આ છે આ છે આ છે. એ જ રીતના ક્વીન છે કે જે એના એગ લેઈંગ આ પર્ટિક્યુલરલી નીચેના ભાગમાં હોય છે, આ એના રસ્તાઓ હોય છે, આ પર્ટિક્યુલરલી એના રસ્તાઓ હોય છે, હે ને. તો આ રસ્તાઓ ને બધી વસ્તુ છે એ પર્ટિક કેવા હશે, તો કે એકદમ નીટ એન્ડ ક્લીન હશે. નાઉ મોર્ફોલોજી ઓફ ટર્માઇટ્સ. મોર્ફોલોજી એટલે શું? પર્ટિક્યુલરલી ફોર્મ કે શેપ અથવા તો સ્ટ્રક્ચર, એને આપણે મોર્ફોલોજી કહેવાય. સો ઇન ધ ફર્સ્ટ વન, શેપ સાઇઝ એન્ડ કલર ઓફ ટર્માઇટ્સ. ધ બોડી સાઇઝ ઇઝ વેરિયેબલ. એની બોડી સાઇઝ કેવી છે? વેરિયેબલ છે. ફ્રોમ સ્મોલ ટુ મોડરેટ સાઇઝ. ધે આર યેલો, બ્રાઉન, બ્લેક ઓર પેલ કલર્ડ ઇન્સેક્ટ. કેવા કલરના? જે યેલો કલરના પણ હોઈ શકે છે, બ્રાઉન કલર છે, બ્લેક કલર છે અને પેલ કલર્ડ ઇન્સેક્ટ છે. પેલ એટલે કે આછો કલર હોય એવા. હેવિંગ વીક સ્ક્લેરોટાઇઝ્ડ બોડીઝ. કેવું છે? વીક સ્ક્લેરોટાઇઝ્ડ બોડી છે, એટલે કે એકદમથી વીક બોડી કહી શકાય એવું. નેક્સ્ટ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ટર્માઇટ્સ. ધ બોડી હેઝ ડિસ્ટિંક્ટ થ્રી રીઝન. એ બોડી છે એ ત્રણ રીજનના અંદર ડિવાઈડ થયેલી છે. કયો ત્રણ રીજન છે? હેડ, થોરેક્સ એન્ડ એબડોમેન. ધ ઇન્ટેગ્યુમેન્ટ, ઇન્ટેગ્યુમેન્ટ એટલે કે સ્કીન થાય, બહારનું આવરણ. ધ ઇન્ટેગ્યુમેન્ટ ઓર સ્કીન કવરિંગ. ધ બોડી ઇઝ સોફ્ટ. કેવી છે બોડી? એકદમથી સોફ્ટ છે, ડેલિકેટેડ છે, થીન છે. થીન એટલે કે પાતળી છે. હાઈલી સેન્સિટિવ છે. અને જોડે જોડે કેવી છે? એકદમથી હાઈલી સેન્સિટિવ છે. સ્વાભાવિક છે જે ટર્માઇટ છે એકદમથી કેવી છે? સોફ્ટ છે. પહેલી વખત તો આપણે પહેલા જ પોઈન્ટની અંદર આપણે જોઈએ એકદમથી કેવી છે? સોફ્ટ છે. અને જ્યારે સોફ્ટ હોય ત્યારે એની જે બોડી છે એનું જે કવર છે એ કેવું હશે? તો કે એકદમથી પાતળું હશે. અને એનું જે ચામડીનું જે લેયર છે પાતળું હશે, એટલે કેવું હશે? એકદમથી સેન્સિટિવ હશે. ધ હેડ બિયર્સ અ પેર ઓફ કમ્પાઉન્ડ આઈઝ વિચ આર ઓફટન ફંક્શનલેસ. હેડ બિયર, બિયર એટલે કે ધરાવવું, એક પેર ધરાવશે આંખોની કે જે ફંક્શનલેસ હશે, એટલે એક કામ ન કરી શકતી હોય એવી હશે. પણ આ જે ફંક્શનલેસ છે એ ક્યાં કેના માટે છે? તો કે જે કિંગ અને ક્વીન છે એના માટે નહીં, એ પછીના જે બે એના જે ફંક્શન છે એના જે એક પર્ટિક્યુલરલી કાસ્ટ છે, ફોર્મ છે એના માટે, જે આઈઝ છે એ ફંક્શનલેસ હશે. જેમ કે બ્રાન્ચી ઓફ ટેરસ છે અને એપટેરસ છે, આ જે બંને છે એના માટે ફંક્શનલેસ હશે. અ પેર ઓફ એન્ટેના, એક પેર શું હશે? એન્ટેનાની હશે. માઉથ પાર્ટ્સ આર, હવે માઉથ પાર્ટ્સની અંદર બે ટાઈપના એના જડબાઓ છે એ જોવા મળશે. માઉથ પાર્ટ્સ છે એ બે ટાઈપના જોવા મળશે, એક છે બાઇટિંગ, બાઇટ કરવા માટે, અને એક છે ચ્યુઇંગ, એટલે કે ચાવવા માટેના. વિથ અ વેલ ડેવલપ્ડ મેન્ડિબલ,
અહીંયા આગળ આગળનો જે ભાગ છે એ વેલ ડેવલપ્ડ હશે. દેર આર ટુ પેર્સ ઓફ લોંગ નેરો એન્ડ સિમિલર વિંગ્સ. આગળ બે પેર હશે. આપણે તમને ખ્યાલ હોય તો એક નાના ભાગની અંદર પાંખો આવેલી હશે અને એક મોટી પાંખો આવેલી છે, એ રીતના બે પેર હશે. દેર આર થ્રી પેર્સ ઓફ વોકિંગ લેગ્સ. એટલે થ્રી પેર્સ થયા એટલે કેટલા ટોટલ એના પગ થશે? તો કે છ પેર થશે, છ પગ થશે એના. ટેરસોસ આર ફોર જોઈન્ટ વિથ અ પેર ઓફ ક્લોઝ. અહીંયા આગળ એ ટર્સ, અહીંયા આગળ ટર્સોસ એટલે કે જોઈન્ટ. અહીંયા આગળ જે ટર્સોસ છે એ ચાર જોઈન્ટેડની અંદર એ આવેલા હોય છે, વોકિંગ લેગ્સ. એબડોમેન હેઝ 10 સેગમેન્ટ. 10 સેગમેન્ટની અંદર એબડોમેન આવેલું હશે. એન્ડિંગ ઇન અ પેર ઓફ શોર્ટ 2 to 6 જોઈન્ટ. જે છેલ્લા એન્ડિંગનો ભાગ છે એ કેવા છે? એકદમ થઈ શોર્ટ હશે. સેરસી, જોઈન્ટ સેરસી. સેરસી એટલે કે પેટના છેડાનો ભાગ. સેરસી એટલે પેટના છેડાનો ભાગ. ઇન મેલ ધ 9th સેગમેન્ટ હેઝ અ પેર ઓફ એનલ સ્ટેલેટ્સ. જે મેલ છે એના નવમા પેટના ભાગની અંદર નવમું સેગમેન્ટ છે ત્યાં આગળ એનલ ભાગ આવેલો છે. બટ એટ આ હતું એનો સેફ સાઇઝ એન્ડ કલર એન્ડ સ્ટ્રક્ચર ઓફ ટર્મિટેરિયસ. હવે જે નેક્સ્ટ ભાગ છે એ છે એના ફોર્મ એન્ડ ફંક્શન માટેનો. અને આ જે ફોર્મ એન્ડ ફંક્શન છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં આવતું હોય છે. અને એના 6 થી લઈને 7 માર્ક્સ જેટલા ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે. તો તમારે આ વસ્તુ, આ જે ફોર્મ એન્ડ ફંક્શન છે અથવા કાસ્ટ છે, એ યાદ રાખવી ફરજિયાત છે. બેઝિકલી અ ટર્માઇટ્સ કોમ્યુનિટી ઇન્ક્લુડ ટુ ફોર્મ. હવે જો અહીંયા આગળ બે ફોર્મની અંદર દર્શાવેલું છે. પહેલું કયું છે? રિપ્રોડક્ટિવ ફોર્મ અથવા તો રિપ્રોડક્ટિવ કાસ્ટ. અને બીજું છે એ છે સ્ટરાઇલ ફોર્મ. પેલું રિપ્રોડક્ટિવ છે અને બીજું કયું છે? સ્ટરાઇલ છે. રિપ્રોડક્ટિવની અંદર શું આવશે? તો કે એ પોપ્યુલેશન્સ કે પછી પ્રોડક્શન છે એ પ્રોડ્યુસ કરવાનું કામ કરતો હશે, કે જેની અંદર સેક્સ્યુઅલ સ્પાર્ટ છે કે સેક્સ્યુઅલી પરફોર્મન્સ છે એ જોવા મળશે. સ્ટરાઇલ છે, સ્ટરાઇલ એટલે કે જેની અંદર જે સેક્સ્યુઅલ પાર્ટ્સ છે કે સેક્સ્યુઅલ ઓર્ગન છે એ કેવા હશે? તો કે અવિકસિત હશે અથવા તો નીલ હશે. ફર્સ્ટ વન ઇઝ રિપ્રોડક્ટિવ ફોર્મ્સ. ધેર આર 3 ટાઈપ્સ ઓફ રિપ્રોડક્ટિવ કાસ્ટ. હવે જો અહીંયા આગળ રિપ્રોડક્ટિવ ફોર્મ છે એની અંદર પણ 3 ટાઈપના ફોર્મ આવેલા છે, કે જે ફર્ટાઇલ મેલ અને ફિમેલ છે. જેની અંદર પહેલું છે મેક્રોપ્ટેરસ. પહેલું છે મેક્રોપ્ટેર. મેક્રોપ્ટેરસ એટલે શું? તો એની જોડે લોંગ એન્ડ લાર્જ વિંગ હોવી જોઈએ. જેની જોડે લોંગ અને લાર્જ વિંગ હોય તેને મેક્રોપ્ટેરસ કહેવાય, અથવા તો વિંગેડ ફોર્મ કહી શકાય, અથવા તો ફર્સ્ટ રિપ્રોડક્ટિવ કાસ્ટ પણ કહી શકાય એને. ખ્યાલ પડી ગયો? સો ફર્સ્ટ વન ઇઝ મેક્રોપ્ટેરસ ફોર્મ, અથવા તો વિંગેડ ફોર્મ પણ કહેવાય, અથવા તો ફર્સ્ટ રિપ્રોડક્ટિવ કાસ્ટ પણ એને કહી શકાય, કે જે સેક્સ્યુઅલી પરફેક્ટ મેલ એન્ડ ફિમેલ છે. ધે આર ધ એન્સેસ્ટર ઓફ કોલોની. એ કેવા છે? એન્સેસ્ટર. એન્સેસ્ટર એટલે કે આપણે અહીંયા પૂર્વજો કહેવાય, પણ અહીંયા આગળ એન્સેસ્ટર એટલે શું? તો કે સૌથી ઓલ્ડેસ્ટ કહેવાય શકાય.
સૌથી ઓલ્ડેસ્ટ હોય એવા કોમ્યુનિટીની અંદર સૌથી ઓલ્ડેસ્ટ કહેવાય. વિચ અધર ફોર્મ્સ હેવ બીન ડિરાઇવડ દે હેવ ટુ પેર્સ ઓફ લાર્જ ઇક્વલ સાઇઝ વિંગ્સ આવેલી હોય છે. They have two pairs of large equal size wings have projected beyond the abdomen at rest. જે abdomen ના ઉપરનો ભાગ છે ત્યાં આગળ એક સરખી equal size એટલે કે એક સરખી સમાન બે pair આવેલી હશે પાંખોની. અને જ્યારે ઉડતા નહીં હોય ત્યારે શું કરશે તો કે એબડોમેનના પાછળના ભાગમાં એ રેસ્ટ કરતી હશે પાંખો, એટલે ત્યાં આગળ આવેલી હશે. બોડી કાઇટેનાઇઝ્ડ એન્ડ ડાર્ક બ્રાઉન છે. બોડી કેવી છે? એકદમ કાઇટેનાઇઝ્ડ અને ડાર્ક બ્રાઉન જેવી છે. કમ્પાઉન્ડ આઈઝ આર વેલ ડેવલપ્ડ. હવે જો અને પેલા નોન ફંક્શનેબલ હતું ને એ અહીંયા કામ નહીં કરે. નોન ફંક્શનેબલ જે આઈઝ છે એ કેના માટે છે? તો કે જે અધર કાસ્ટ છે એના માટે છે. સો આઈઝ આર વેલ ડેવલપ એન્ડ ધેર ઇઝ અ પેર ઓફ ઓશેલી. ઓશેલી એટલે અહીંયા આગળ આખત થાય છે, બરાબર છે, કે પછી કીકી કહી શકાય એ રીતના. સો વન પેર ઓફ ઓશેલી બ્રેન એન્ડ સેક્સ ઓર્ગન આર લાર્જર ધેન અધર. લાર્જર ધેન ઇન અધર, બીજા જે કાસ્ટ છે એના કરતા જે બ્રેન છે અને સેક્સ ઓર્ગન છે એ કેવા છે? મોટા છે. મેલ એન્ડ ફિમેલ્સ લીવ્સ ધ નેસ્ટ. જ્યારે મેટિંગ ટાઈમ હોય છે ત્યારે મેલ અને ફિમેલ્સ છે એ તેના ટર્મિટેરિયસ છે કે મોલ્ડ છે એ લીવ કરશે એન્ડ લીડ અ બ્રીફ એરિયલ લાઈફ. એ એરિયર, એરિયલ એટલે કે ઉડવું, બરાબર છે. તો એ શું કરશે? એરિયલ લાઈફ સ્પેન્ડ કરશે અથવા તો એ ઉડશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉડશે અને એ રીતના એની લાઈફ સ્પેન્ડ કરશે. હવે જ્યારે મેટિંગ ટાઈમ આવશે કે પછી એક પર્ટિક્યુલરલી સારું એ સ્ટ્રક્ચર એનો જે જગ્યા દેખાશે ત્યારે શું કરશે? એની પાંખો ઓટોમેટિક ખરી જશે. સેટ ધેર વિંગ્સ એટ ધ બેઝલ સેચ્યુરસ. અહીંયા આગળ જે પાંખો છે એ ખરી જશે. ક્યારે ખરી જશે? કે જ્યારે એ સેચ્યુરેટ થઈ જશે ત્યારે. Got it? Set their wings at the basal sutures. Then they come together in pairs and mate. After which they find a place for a new nest. જ્યારે એની પાંખો ખરી જશે અને wings at the basal sutures, ત્યારે base એનો જે wings છે sature થઈ જશે ત્યારે એ એક બીજા જોડે મેટ કરશે અને પછી એક સારા એવા પ્લેસની સર્ચ કરશે કે જ્યાં આગળ ન્યુ નેસ્ટ છે એ ડેવલપ કરી શકાય. કટ ઇટ. નાઉ નેક્સ્ટ વન ઇઝ બ્રાન્ચિયોપ્ટેરસ ફોર્મ અથવા તો એને શોર્ટ વિંગેડ ફોર્મ પણ કહી શકાય અથવા તો એને સેકન્ડ રિપ્રોડક્ટિવ કાસ્ટ પણ કહી શકાય. મેક્રોપ્ટેરસ કયો હતો કાસ્ટ? ફર્સ્ટ રિપ્રોડક્ટિવ કાસ્ટ. અને એની જોડે કેવી હતી? લોંગ અને લાર્જ વિંગ હતી. બ્રાન્ચિયોપ્ટેરસમાં શું આવશે? શોર્ટ વિંગ્સ હશે અને સેકન્ડ રિપ્રોડક્ટિવ કાસ્ટ કહી શકાય છે. સેક્સ્યુઅલી મેચ્યોર. અહીંયા આગળ જે મેલ અને ફિમેલ છે કેવા છે? સેક્સ્યુઅલી મેચ્યોર છે. ધે આર નિમ્ફેટ. હવે નિમ્ફેટ એટલે શું થાય? તો કે એટ્રેક્ટિવ
એન્ડ સેક્સ્યુઅલી મેચ્યોર યંગ. નિમ્ફેટ એટલે કે એટ્રેક્ટિવ એન્ડ સેક્સ્યુઅલી જે મેચ્યોર હોય એને નિમ્ફેટ કહી શકાય. દે હેવ શોર્ટ વિંગ્સ બર્ડ્સ ઓનલી. અહીંયા આગળ જે વિંગ બર્ડ્સ છે એ કેવા છે? એકદમથી શોર્ટ છે. બોડી ઇઝ લેસ કાયટિનિસ. હવે પેલે આગળ ફર્સ્ટ રિપ્રોડક્ટિવ ની અંદર શું હતું? તો કે કાયટિનિસ બોડી હતી અને એની જોડે જોડે ડાર્ક બ્રાઉન કલર હતો. અહીંયા આગળ શું છે? તો કે લેસ કાયટિનાઇઝ બોડી છે અને પેલ કલર્ડ છે. કમ્પાઉન્ડ આઈઝ આર નોટ ડાર્ક. અહીંયા આગળ કમ્પાઉન્ડ આઈઝ છે એ કેવી છે? તો કે ડાર્ક નથી. બ્રેઇન એન્ડ સેક્સ ઓર્ગન આર સ્મોલર. મેક્રોપ્ટેરસ ની અંદર સેક્સ અને બ્રેઇન કેવા હતા? તો કે લાર્જર હતા. અને બ્રાન્ચિયોપ્ટેરસ ની અંદર સેક્સ ઓર્ગન કેવા છે? તો કે સ્મોલર છે. ધે આર સબટેરેન. સબટેરેન એટલે શું? તો કે અર્થ સરફેસ ની અંદર રહેતા હોય તેવા. અર્થ સરફેસ ની અંદર રહેતા હોય તેવા. સો દે આર સબટેરેન એન્ડ ડુ નોટ લીવ ધ નેસ્ટ. એ ફર્સ્ટ રિપ્રોડક્ટિવ કાસ્ટ છે એ શું કરશે? તો કે લીવ કરશે. અહીંયા આગળ આ જે સેકન્ડ રિપ્રોડક્ટિવ છે કાસ્ટ છે એ શું કરશે? તો કે એ લીવ નહીં કરે નેસ્ટને. ઇફ ધ પ્રાઇમરી કિંગ ઓર ક્વીન ડાઈઝ. જો પ્રાઇમરી એટલે પહેલા જેને નેસ્ટિંગ બનાવ્યું છે એવા, જે કિંગ અને ક્વીન કદાચ ડાય થઈ જાય, ડેડ થઈ જાય. ઇટ પ્લેસ ઇઝ ટેકન બાય બ્રાન્ચિયોપ્ટેરસ ઇન્ડિવિડ્યુઅલ ફોર્મિંગ અથવા તો ઓપ્શનલમાં. એ ઇન્ડિવિડ્યુઅલ ફોર્મમાં, જો કદાચ કિંગ મરી જાય તો એની જગ્યાએ જે બ્રાન્ચિયોપ્ટેરસ શોર્ટ વિંગેડ ફોર્મના જે કાસ્ટમાંથી કોઈ પણ એક સ્પીસીસ હોય એ આવી જાય કિંગ તરીકે, એટલે કે ક્વીન ના બદલે કિંગ બદલી જાય. અને જો ક્વીન મરી જાય તો કિંગ એ એમનામ જ રહેશે અને ક્વીન છે એ એની જગ્યાએ આવી જશે, એટલે કે ઇન્ડિવિડ્યુઅલી આવી જશે. કમ્પ્લિમેન્ટલી કિંગ ઓર ક્વીન સચ ક્વીન પ્રોડ્યુસ ફીવર અથવા તો લેસ એગ્સ. જે ક્વીન છે એ કેવા છે? પહેલા બ્રાન્ચિયોપ્ટેરસ છે એના કરતા મેક્રોપ્ટેરસ ની અંદર ક્વીન છે એ વધારે એગ મૂકશે, પણ જ્યારે બ્રાન્ચિયોપ્ટેરસ છે એ ઓછા એગ મૂકશે. ધેર મે બી સેવર સબસ્ટિટ્યુટ કિંગ એન્ડ ક્વીન ઇન વન નેસ્ટ એન્ડ ધે આર પોલિગેમસ. કેવા છે? પોલિગેમસ એટલે કે બહુપતિત્વ ધરાવતું હોય એવા, અથવા તો બહુપતિત્વ ધરાવતું હોય એવું, એને પોલિગેમસ કહેવાય. કિંગ અને ક્વીન છે એક જ નેસ્ટની અંદર વધારે પડતી કિંગ હોય તો વધારે પડતી પત્નીઓ ધરાવતી, એટલે વધારે પડતી ક્વીન હોય એની જોડે, એટલે કે જ્યારે ક્વીન મરી જશે તો બીજી ક્વીન આવી જશે, એટલે બે થઈ ગઈ. અથવા તો જ્યારે ક્વીન જીવતી હશે અને કિંગ મરી જશે ત્યારે એની જગ્યાએ કોણ આવી જશે? શોર્ટ વિંગેડ ફોર્મ એટલે કે બ્રાન્ચિયોપ્ટેરસ ફોર્મના કોઈ પણ કાસ્ટમાંથી એક પર્ટિક્યુલરલી સ્પીસીસ છે એ કિંગની જગ્યાએ આવી જશે. એટલે બહુપતિત્વ થઈ ગયું ને, તો પોલિગેમસ છે એ કોણ છે? બ્રાન્ચિયોપ્ટેરસ છે. અ લાસ્ટ વન ઇઝ એપ્ટેરસ. એપ્ટેરસ ની અંદર શું હશે? વિંગલેસ હશે. બ્રાન્ચિયોપ્ટેરસ ની અંદર શું જોયું આપણે? તો કે લોંગ એન્ડ લાર્જ વિંગ જોઈ. સોરી, મેક્રેપ્ટેરસ ની અંદર આપણે શું જોયું? તો લોંગ એન્ડ લાર્જ વિંગ જોઈ. બ્રાન્ચિયોપ્ટેરસ ની અંદર એના કરતા ટૂંકી વિંગ્સ એટલે કે શોર્ટર વિંગ્સ છે, અને એપ્ટેરસ ની અંદર વિંગલેસ છે. એપ્ટેરસ ફોર્મ અથવા તો એને થર્ડ રિપ્રોડક્ટિવ કાસ્ટ પણ કહી શકાય.
फर्स्ट रिप्रोडक्टिव कास्ट मैक्रोप्टेरस, सेकंड रिप्रोडक्टिव कास्ट ब्रांचियोप्टेरस एंड थर्ड रिप्रोडक्टिव कास्ट एप्टेरस लुक लाइक निम्फल वर्कर्स। એ કેવા વર્કર્સ છે? નિમ્ફલ વર્કર્સ છે. નિમ્ફલ એટલે શું થાય? તો કે એક પર્ટિક્યુલરલી એટ્રેક્ટિવ એન્ડ સેક્સ્યુઅલી મેચર હોય એવું. પણ અહીંયા આગળ એની જોડે એક પાંખો નથી. ધે હેવ નો વિંગ્સ. ક્યુટિકલ ઇઝ કલરલેસ. જે બહારનું આવરણ છે એ કેવું છે? કલરલેસ હશે. ફર્સ્ટ જે કાસ્ટ છે એમાં કેવું હતું કે ડાર્ક બ્રાઉન હતું. સેકન્ડ કાસ્ટમાં પેલ કલર્ડ હતું. એન્ડ થર્ડ કાસ્ટ ની અંદર કલરલેસ છે. કમ્પાઉન્ડ આઈઝ આર વેસ્ટિન્જિયલ એન્ડ ઓશેલી આર એબસેન્ટ. એટલે વેસ્ટિન્જિયલ એટલે તમને ખ્યાલ હોય તો એફઆઈ ની અંદર વેસ્ટિન્જિયલ ઓર્ગન ની બધી વસ્તુ આવતી, કે વધારાની કોઈ પણ વસ્તુ હોય એવી ઓર્ગન ને વેસ્ટિન્જિયલ ઓર્ગન કહેવામાં આવે છે. તો અહીંયા આગળ જે કમ્પાઉન્ડ આઈઝ છે એ કેવી છે? તો વેસ્ટિન્જિયલ છે, એ વધારાની છે. શું કામ એને? કારણ કે ઓશેલી એ ઓલરેડી એબસેન્ટ છે. એની જે કીકીઓ છે, અંદરની કીકીઓ છે, આંખો છે, એ કેવી છે? એકદમથી એબસેન્ટ છે. ધે હેવ બોથ મેલ એન્ડ ફિમેલ્સ. અને આ બધી વસ્તુ કેમાં છે? મેલ અને ફિમેલ બંનેની અંદર છે. એપ્ટેરસ ફોર્મ્સ આર રેર એન્ડ ફાઉન્ડ ઓનલી ઇન લોઅર ટર્માઇટ્સ. એપ્ટેરસ ફોર્મ છે એ બહુ જ ઓછી. એપ્ટેરસ ફોર્મ્સ આર રેર એન્ડ ફાઉન્ડ ઓનલી ઇન લોઅર ટર્માઇટ્સ. એપ્ટેરસ ફોર્મ છે એ સૌથી વધારે ક્યાં આગળ જોવા મળશે, ફાઉન્ડ થશે? તો કે એકદમથી નીચેના ભાગમાં, લોઅર ટર્માઇટ ટેરિયર્સ નીચેના ભાગમાં. લ્યુકોટર્માઇટ્સ ધે આર નોન એઝ આર્ગેટોઇડ્સ. લ્યુકોટર્માઇટ્સ ના કિંગ ને આપણે શું કહી શકીએ? આર્ગેટોઇડ્સ કિંગ કહી શકીએ, અથવા તો કિંગ એન્ડ ક્વીન કહી શકાય. ધે મે બી સેવરલ. કેવા છે? તો કે સેવરલ છે, અથવા તો સેપરેટ પણ કહી શકાય એવા છે. બટ એટ ધીસ પોઈન્ટ આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયો, કે જેની અંદર ત્રણ રિપ્રોડક્ટિવ કાસ્ટ જોઈ. આ ત્રણ રિપ્રોડક્ટિવ કાસ્ટની અંદર મેક્રોપ્ટેરસ, બ્રાન્ચિયોપ્ટેરસ અને એપ્ટેરસ જોયા. આ ત્રણેયની સરખામણી કરીએ તો ખાસ કરીને આની અંદર આપણે જોઈ તો મેક્રોપ્ટેરસને આપણે અલગ અલગ કયા કયા નામથી ઓળખી શકીએ? તો આપણે એની અંદર આપણે જોઈ તો વિંગેડ ફોર્મ કહી શકાય, ફર્સ્ટ રિપ્રોડક્ટિવ કાસ્ટ કહી શકાય. એ જ રીતના બ્રાન્ચિયોપ્ટેરસની અંદર શોર્ટ વિંગેડ ફોર્મ કહી શકાય અને સેકન્ડ રિપ્રોડક્ટિવ કાસ્ટ કહી શકાય. એપ્ટેરસની અંદર વિંગલેસ ફોર્મ કહી શકાય અને થર્ડ રિપ્રોડક્ટિવ કાસ્ટ કહી શકાય. એની આંખો કેવી છે? તો કે અહીંયા આગળ વેલ ડેવલપ્ડ છે મેક્રોપ્ટેરસની અંદર. બ્રાન્ચિયોપ્ટેરસની અંદર એની આંખો કેવી છે? તો કે ડેવલપ વગર છે, અનડેવલપ્ડ છે. અને એપ્ટેરસની અંદર કેવી છે એની આંખો? તો કે એકદમથી નીલ છે. મેક્રોપ્ટેરસ છે એ જમીનથી બહારની સાઈડ એટલે કે એરિયલ લાઈફ છે એ સ્પેન્ડ કરતા હોય છે. બ્રાન્ચિયોપ્ટેરસ છે એ ક્યાં આગળ સૌથી વધારે જોવા મળશે? સબટેરેન ભાગની અંદર સૌથી વધારે જોવા મળશે, કે જે અર્થ સરફેસ ની નીચેના ભાગમાં જોવા મળતા હશે. અને એપ્ટેરસ છે એ ક્યાં આગળ જોવા મળશે? તો કે એકદમથી લોઅર એરિયાની અંદર, એટલે કે જે અર્થ સરફેસ છે એટલે નીચેના ભાગની અંદર સૌથી વધારે જોવા મળશે. ગોટ ઇટ? સો આ ત્રણ
ઇમ્પોર્ટન્ટ કાસ્ટ છે કે જે તમારે ફરજિયાત યાદ રાખવી જરૂરી છે, કારણ કે એક્ઝામની અંદર આ પૂછાઈ શકે છે. અને નેક્સ્ટ આપણે જે જોઈશું સ્ટરાઇલ ફોર્મ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કઈ કઈ વસ્તુ આવશે, તો કે સ્ટરાઇલ ફોર્મ આવશે, પછી એ જ રીતના એની લાઈફ સાયકલ આવશે. બરાબર, આ જે બે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ પોઈન્ટ. ખાસ કરીને આ જે ત્રણ પોઈન્ટ છે એ તો ખાસ સમજવાની જરૂરત છે તમારે. બરાબર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ એ ગુડ ડે.